નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના કૃષિ લક્ષી કાર્યક્રમ ખેતીમાં આપનું સ્વાગત છે. હું છું જીગર દેવાણી. ખેડૂત મિત્રો, આજનો આપણો વિષય છે સફેદ સોનું ગણાતા કપાસમાં આવતી ગુલાબી ઈયરના નિયંત્રણ વિશે. ખેડૂત મિત્રો, ખાસ કરીને કપાસનો પાક એ ગુજરાતનો અત્યંત મહત્વનો પાક છે અને કપાસ સફેદ સોનું ગણાય છે. કપાસ એ રોકડીઓ પણ હોવાથી ખેડૂતો તેનું મોટા પાયે વાવેતર કરે છે અને સારું એવું વળતર પણ મેળવે છે. પરંતુ કપાસમાં પાકમાં રોગ જીવાતોનો પણ ખૂબ ઉપદ્રવ રહેતો હોય છે. કપાસમાં ગુલાબી ઈયરનો ઉપદ્રવ જોવા મળે છે ત્યારે કપાસના પાકને નુકસાન કરતી આ ગુલાબી ઈયર પર કઈ રીતે નિયંત્રણ મેળવી શકાય તેના વિશે આજે માહિતી અને માર્ગદર્શન મેળવીશું. આજે વિધિવિના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિશ્વ બાયોટેકના ડાયરેક્ટર રાજેન્દ્રભાઈ પટેલ. રાજેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિધિવિમાં. ધન્યવાદ રાજેન્દ્રભાઈ. આપણે પૂછવા માંગીએ, કપાસનો પાક સફેદ સોનું છે ત્યારે ખેડૂતોએ ખાસ કરીને કપાસના આ પાકને લઈને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે? કપાસના પાકમાં સારા ઉત્પાદન માટે શરૂઆતથી જ આગોતરું પ્લાનિંગ કરવું જરૂરી છે. સારા ઉત્પાદન માટે બિયારણની પસંદગીથી માંડીને તેની વાવેતરની પદ્ધતિ, વાવેતરની પદ્ધતિ બાદ ખાતર કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું, સારી દવા કેવી રીતે છાંટવી, આ બધા દરેક પગલાનું ખૂબ પ્લાનિંગ કરવું જરૂરી છે સારા ઉત્પાદન માટે. જી, ખાસ કરીને અત્યારે ગુજરાતમાં ગુલાબીયળનો ઉપદ્રવ જબરજસ્ત વધી ગયો છે. ગુલાબીયળ એ કોઈ મોટો વાઘ નથી, ફક્ત આગોતરા પ્લાનિંગથી તેને આરામથી કંટ્રોલ કરી શકાય છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકાય છે. કપાસ એ ખૂબ અગત્યનો પાક છે અને ચાલુ વર્ષે છેલ્લા સરેરાશ જોઈએ તો 15 વર્ષોની એવરેજ કરતા વાવેતરમાં ખૂબ મોટો કાપ આવ્યો છે. દરેક રાજ્યમાં આ કાપ જોવા મળે છે. પરિણામે સારા ભાવ મળશે અને સારું ઉત્પાદન મળે અને સારા ભાવ મળે તો ખેડૂતને ખૂબ જ ફાયદો થાય એમ છે. બિલકુલ. તો ખાસ કરીને આજે તમે ગુલાબી ઈયરની વાત કરી, એ ગુલાબી ઈયરનો જે ત્રાસ છે છેલ્લા કેટલાક સમયથી ખેડૂત મિત્રો ફેસ કરી રહ્યા છે, શું આજકાલ એકાદ વર્ષની આસપાસ આ વસ્તુ વધી છે કે પહેલેથી આ ઘટના જોતા આવ્યા છો આપ? હવે બીટી કપાસમાં નોન બીટી રેફ્યુજી બિયારણનું વાવેતર નહીં કરવાના કારણે ગુલાબી ઈયળ, લીલી ઈયળ, દરેક પ્રકારની ઈયળનો ઉપદ્રવ આવનારા સમયમાં જોવા મળી શકે તેમ છે. જી, એક તો પ્રથમ આનું મુખ્ય કારણ એ છે કે ગુલાબીયળ આવી ક્યાંથી? ગુલાબીયળ હતી જ પહેલા, પણ નોન બીટી રેફ્યુજી બિયારણ વાવેતર નહીં કરવાના કારણે આ ગુલાબીયળે હવે ફરીથી માથું ઉચક્યું છે. જી, બિલકુલ બિલકુલ. અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પહેલા કોલ મિત્ર પ્રવીણભાઈ જામનગરથી. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું વીજબીના કૃષિલક્ષી કાર્યક્રમ ખેતીમાં. આપ જણાવશો શું છે પ્રશ્ન આપનો? મારે ગુલાબીયળ માટે પ્રશ્ન પૂછવાનો છે, આમાં શું દવા લગાવવાની કે સ્પોટ? જી જી, કેવા પ્રકારની દવા લગાવી વધારે જરૂરી છે ગુલાબી ઈયર થાય? ગુલાબી ઈયર દવા તો જરૂરી છે, પણ સૌથી પહેલા ગુલાબી ઈયરમાં અસરકારક નિયંત્રણ મેળવવા માટે જ્યારે ફ્લાવરિંગ ચાલુ થાય છે ત્યારથી જ તેમાં ફેરોમોન ટ્રેપ લગાવવી ખૂબ જરૂરી છે. ફેરોમોન ટ્રેપ એ ગુલાબી ઈયરના નર ફૂદા તો મારે જ છે, પરંતુ સાથે સાથે એ દીવાદાંડીનું કામ કરે છે, આપણને સિગ્નલ આપે છે. ગુલાબી ઈયર એ નરી આંખે જોઈ શકાય તેવી જીવાત નથી. આ ઈયર નરી આંખે ખાસ જોવા નથી મળતી. તો પહેલા તો તમે ફ્લાવરિંગ સમયે દરેક ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે ગુલાબી ઈયર આવવાની જ છે. તમે એક વસ્તુ સમજી લો, ભાદરવા મહિનામાં આ જીવાતનો સવિશેષ ઉપદ્રવ જોવા મળે છે. તો ફ્લાવરિંગ વખતે 45 દિવસથી તમે ગુલાબી ઈયર માટે ફેરોમોન ટ્રેપ 1 વીઘા દીઠ 3 તમે લગાવો પોતાના ખેતરમાં. જ્યારે પણ તે ઈયળ એક્ટિવ થશે પોતાના ખેતરમાં, એના કોસેટો અથવા ઈયળ એક્ટિવ થશે એટલે તરત જ ફેરોમોન ટ્રેપ છે તમને સિગ્નલ આપે છે કે હવે તમે છંટકાવ કરો. જો તમે નહીં લગાવો તો તમને કોઈ પણ સિગ્નલ નહીં મળે અને તમે એની માટે યોગ્ય ટ્રીટમેન્ટ નહીં કરી શકો. માટે સૌથી પહેલાં તો ફેરોમોન ટ્રેપ લગાવો અને ફેરોમોન ટ્રેપમાં જ્યારે ફૂદું દેખાય, નર ફૂદું દેખાય, એટલે તેમાં દવા માટે પદ્ધતિસરના ડોઝ આવે છે જે વારાફરતી લગાવવાના હોય છે. જ્યારે તમને ફૂદું દેખાયું એટલે પહેલાં તમે પ્રોફેનોસાઇપર 45 મિલી, DDVP સાથે 15 મિલી અને સ્ટીકર પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. આ ત્રણેય દવાનું તમે મિશ્રણ કરીને પંપમાં તમે સાંજના ઠંડા સમયે અથવા સવારના ઠંડા સમયે છાંટવાનો આગ્રહ રાખો. ઠંડા સમયે છાંટવાથી એનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે.
સ્ટીકરનું ખૂબ મહત્વ છે કે જે દવાને પાન ઉપર પકડી રાખે છે અને તમને સાચું રિઝલ્ટ આપે છે. સ્ટીકર નહીં નાખવાથી 50% દવા વેસ્ટ જાય છે. માટે ખેડૂત મિત્રોનું ખાસ ભલામણ કહું છું, સ્ટીકરની બહુ કિંમત નથી હોતી, એની કોઈ કોસ્ટ નથી આવતી, પણ એ દવામાં અચૂક વાપરવાનું રાખો તમે. પહેલો ડોઝ છે પ્રોફેનો સાયપરનો, એના પછી 10 દિવસે તમે ડેલ્ટા ટ્રાઈઝો, અને એના 10 દિવસ પછી તમે લેમડા સાયક્લોથ્રિન ફિનાલફોસ સાથે તમે વાપરી શકો છો. જી જી, બિલકુલ બિલકુલ. બીજા કોલ મિત્ર ગઢડાથી આપણી સાથે જોડાયા ગયા છે. નમસ્કાર, આપનું સ્વાગત છે વીટીવીના ખાસ કાર્યક્રમ કૃષિલક્ષી ખેતીમાં. જણાવશો શું છે પ્રશ્ન? હેલો, જી જી, જણાવશો શું છે પ્રશ્ન? કપા અત્યારે લાલ થઈ ગયા છે. ઓકે, અને સુશિયા બહુ લાગ્યા છે. ઓકે ઓકે, કપાસ લાલ થઈ ગયા છે, તમે આગળ કઈ દવાનો છંટકાવ કર્યો હતો? હલો, લાગે છે સંપર્ક તૂટી ગયો છે. કોઈ વાંધો નહીં મિત્રો, કપાસ લાલ થઈ જવાનું મુખ્ય કારણ એક એ છે કે જો કપાસની ખેતી કરવી હોય તો કપાસ ને પૂરેપૂરી માવજત આપવી પડે છે, એ પ્રમાણે ખાતર આપવા પડે છે, અને કોઈ પણ દવાના એક સરખા ડોઝ નથી આપવાના હોતા, તેમાં વારાફરતી ડોઝ તમે બદલતા રહો, અને અમુક દવાના ડોઝ ભારે હોવાના કારણે પણ કપાસ લાલ થઈ જાય છે. જેમ કે પ્રોફેનોફોસ તમે એકલી છંટકાવ કરો છો તો એ પણ જે કપાસનું પાન છે એ એકદમ કડક કરી નાખે છે અને તેની કિનારો પણ લાલ કરી નાખે છે. માટે કપાસ લાલ થવા માટે તમે વારાફરતી સારી કંપનીની દવા જે અમે ભલામણ કરી હમણાં એ પ્રમાણે તમે તેનો છંટકાવ કરો. બીજું કે સોઇલ એપ્લિકેશન, એટલે કે ખાતરમાં તમે જ્યારે પાળા ચડાવો છો ત્યારે 12-32-16 ઉપયોગ કરો અથવા 19-19-19 ઉપયોગ કરો. ડીએપીની જગ્યાએ આના ખૂબ સારા રિઝલ્ટ મળે છે. ત્રીજું કે જ્યારે તમે પાળા ચડાવો છો ત્યારે 12-32-16 એ ગ્રેડનો તમે ઉપયોગ કર્યા પછી જ્યારે પ્રથમ પિયત આપો છો તો એ વખતે તમે 90% સલ્ફર છે એ તમે પાણીની કુંડીમાં અથવા ટાંકીમાં ડાયલ્યુટ કરીને ઓગાળીને તમે ચકલી લગાવીને ચકલી ચાલુ કરીને તમે આપો, જેનાથી કપાસને પૂરેપૂરું પોષણ મળશે સલ્ફરનું, અને કપાસ પીળો પણ નહીં થાય અને છેક સુધી તમને વજનદાર ઉત્પાદન આપશે. ત્રીજું છે માઇક્રોન્યુટ્રન ખાતર. માઇક્રોન્યુટ્રન ખાતર પણ ખૂબ અગત્યનો મહત્વનો ભાગ ભજવે છે. માઇક્રોન્યુટ્રન ખાતર પર વીઘે 500 ગ્રામ વોટર સોલ્યુબલ ખાતર એ તમે સ્પ્રે અથવા પાણીની ટાંકીમાં તમે મિક્સ કરીને આપી શકો છો. પોષક તત્વોની ઉણપના કારણે પણ કપાસનો પાક લાલ થાય છે, અથવા એકની એક દવા વારંવાર છાંટવાથી અથવા એના તેના ભારે ડોઝથી, શરૂઆત તમે હલકા ડોઝથી ચાલુ કરો અને ધીમે ધીમે તેમાં ડોઝ વધારો, અને એકની એક દવા વારંવાર નહીં છાંટો, એકની એક દવા વારંવાર છાંટવાથી પણ કપાસ લાલ થાય છે. બિલકુલ, અત્યારે આપણે જોયા છે વિક્રાંતભાઈ જુનાગઢથી, જે જણાવશો શું છે પ્રશ્ન? હેલો, જી જણાવશો શું છે પ્રશ્ન આપનો? અમારો પ્રશ્ન એ છે કે અત્યારે મગફળીનો મૂલ્યનો ઉપદ્રવ વધારે છે. હેલો, જી જી, હાજી હાજી. મગફળીમાં મુંડાના નિયંત્રણ માટે ડેન્ટ્રોટસુ કંપની, ડેન્ટ્રોટસુ દવા આવે છે અથવા બાયફેન્થ્રિન, આનું તમે ડ્રેન્ચિંગ કરી શકો છો. અને બીજું છે બ્યુવેરિયા બાસિયાના. બ્યુવેરિયા બાસિયાના જે ફૂગ આવે છે એ પણ તમે જમીનમાં સોઇલમાં એપ્લાય કરી શકો છો. આ ફૂગથી કપાસમાં ગુલાબીયળ માં પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે, અને મગફળીમાં સફેદ મુંડામાં પણ આના જબરજસ્ત રિઝલ્ટ છે, અને એની કોસ્ટ બહુ સસ્તી છે, 150 રૂપિયા કિલો આજુબાજુ મળે છે, અને તો તમને આ તમારા બજેટમાં પણ આવશે અને આના ખૂબ સારા રિઝલ્ટ છે. તો બ્યુવેરિયા બાસિયાના અને ડેન્ટ્રોટસુ બાયફેન્થ્રિન આ દવાઓનો તમે ઉપયોગ કરીને મુંડા સામે તમે અસરકારક નિયંત્રણ મેળવી શકો છો. બિલકુલ બિલકુલ, અત્યારે આપણી સાથે જોઈ ગયા છે ગોંડલથી સુરેશભાઈ. સુરેશભાઈ સ્વાગત છે આપનું, જણાવશો શું છે પ્રશ્ન? ગુલાબી ઈયળ આવે છે ને એના કરતા એક મોટી ગુલાબી ઈયળ આવી છે, અને એવું જાણવા મળ્યું છે કે ઈ સોન માખીને હિસાબે થાય છે, અને મેં 10 વીઘાનો કપાસ ઉપાડી નાખ્યો ઈયળના ત્રાસને હિસાબે. તો હવે બીજો 10 વીઘાનો હજી મારે છે, તો એમાં શું કરવું મારે? આ મોટી ગુલાબી ઈયળ જી સોન માખીને હિસાબે આવી છે. ઓકે, મોટી ગુલાબી ઈયળ સોન માખી. સોન માખી એટલે ફળ માખી જ કે બીજી કોઈ માખી કહો છો તમે? સોન માખી કઈ માખીનો નામ છે બીજું કઈ? દેખાય છે એને 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 હિસાબે આવે છે એમ જાણવા મળ્યું છે. અચ્છા અચ્છા,
તો મેં કીધું એમ કે બ્યુવેરિયા બાસિયાના જે ફૂગ આવે છે એનો તમે એક પંપમાં 25 ગ્રામ પાવડર નાખીને તમે છંટકાવ કરવાથી તેના ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. આ બ્યુવેરિયા બાસિયાનાથી સફેદ માખી, લીલી પોપટી, તમામ પ્રકારની ઈયળો અને ગુલાબી ઈયળ આ બધી જ જીવાતોનું નિયંત્રણ થાય છે. અને દર 10 દિવસે આનો છંટકાવ કરવાનો હોય છે. આના છંટકાવ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ પણ પેસ્ટિસાઇડ દવા છાંટી છે તો તેના 5 દિવસ પછી આ દવાનો છંટકાવ કરવાનો છે. અને એ છંટકાવ કર્યા પછી 5 દિવસ સુધી બીજી કોઈ પણ પ્રકારની દવા છાંટવાની રહેતી નથી. ટૂંકમાં 10 દિવસના ગાળામાં વચ્ચે આ છાંટવાનું છે. તેના 5 દિવસ પછી તમે કોઈ પણ દવા છાંટી શકો છો અને 5 દિવસ પહેલા પણ તમે કોઈ પણ દવા છાંટી શકો છો. આ બ્યુવેરિયા બાસિયાના છંટકાવ તમારે દર 10 દિવસે રેગ્યુલર રીતે કરવાના હોય છે. જી જી રાજેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, આપને પણ ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આપ ચોક્કસથી અમારા કાર્યક્રમમાં ફોન કરીને તેનું માર્ગદર્શન મેળવી શકશો. પરંતુ હાલ આ કાર્યક્રમમાં લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમ ખેતીમાં. દર્શક મિત્રો, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને અત્યારે આપણી સાથે માર્ગદર્શન આપવા જોડાઈ ગયા છે વિશ્વ બાયોટેકના ડાયરેક્ટર રાજેન્દ્રભાઈ પટેલ. રાજેન્દ્રભાઈ, જણાવશો આ વર્ષની અગર જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો માટે કપાસ માટે આ વર્ષ કેવું રહેશે પકાવવા માટે? મેં વાત કરી આગળ તેમ કે છેલ્લા 15 વર્ષના સરેરાશ વાવેતરમાં આખા ભારતમાં સૌથી ઓછામાં ઓછું વાવેતર આ વર્ષે થયું છે. દરેક રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે પોષણક્ષમ ભાવ આ વર્ષે સારા મળશે ખેડૂતોને. 1200 થી 1300 ની વચ્ચે અંદાજિત એટલો ભાવ મળે એવું લાગી રહ્યું છે. અને જે ખેડૂત મિત્રો સ્ટોક કરશે તેમને લાંબા ગાળે પણ ભાવમાં આનાથી સવિશેષ ફાયદો થાય તેવું જણાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, અત્યારે જોડાઈ ગયા છે વિલખાથી હરિભાઈ આપણી સાથે. હરિભાઈ, સ્વાગત છે આપનું, જણાવશો પ્રશ્ન. હવે કપાસ ની અંદર જે ગુલાબી ઈયર આવે છે સાહેબ, જી હા જી, એમાં ખેડૂતો જે ટ્રીટમેન્ટ માટે સાતત્ય જાળવી રાખવા બહુ શક્ય નથી માટે લાંબા ગાળાની જે દવા આવે છે કે જે 10 દિવસ 15 દિવસ જેની અસર થાય એવી, એક અમે આરા ધ્યાન મુજબ તો કોરાજોન છે એ છાંટવામાં કેટલી હિતાવો અને એનું ડુપ્લિકેટ બહુ છે તો એના માટે ખેડૂતોએ શું કાળજી લઈ અને અમારે ખરીદી કરવી જોઈએ? અમે બિલ પાકા લઈ અમારે એને પ્રૂફ કેવી રીતે કરવું કે આ ડુપ્લિકેટ છે તેની અમે કાર્યવાહી કરાવવા અમારે શું શું પગલા લેવા જોઈએ? જી હા જી, હવે ઘણી સારી મલ્ટીનેશનલ કંપનીઓની સારી બ્રાન્ડનું ડુપ્લિકેટ લેભાગુ તત્વો ઘણા કરતા હોય છે, પણ તમને ગુલાબી ઈયળ સામે કોરાજન કરતાં ઘણું સારું રિઝલ્ટ આપે. કોરાજન છે ફક્ત લીલી ઈયળને ગુલાબી ઈયળનો નાશ કરે. જ્યારે અમે જે તમને દવાની ભલામણ કરીએ છીએ, ડેલ્ટા ટ્રાઇઝો, પ્રોફેનો સાયપર, લેમડા સાયક્લો, આ દવાઓના વારાફરતી સ્પ્રે કરવાથી તમને સફેદ માખી, લીલી પોપટી અને તમામ પ્રકારની ઈયળો અને તેમના ઈંડા બધાનો નાશ થઈ જાય છે. પરિણામે તમને સૌથી સારું રિઝલ્ટ મળે છે. અને કોઈ પણ દિવસ કપાસમાં એકની એક દવાનો વારાફરતી છંટકાવ નહીં કરવો, એકની એક દવાનો સતત છંટકાવ નહીં કરવો. દવા દર છંટકાવે બદલતી રહેવી જોઈએ. એકની એક દવા છાંટવાથી જીવાતમાં તેની સામેનો લડવાનો પાવર આવી જાય છે. તો ખાસ અમે ભલામણ કરીએ છીએ ખેડૂત મિત્રો કે દવા તમે વારંવાર બદલતા રહો. પ્રોફેનો સાયપરના લોડોસથી ચાલુ કરો. પહેલો રાઉન્ડ પ્રોફેનો સાયપરનો તમે કરો. કપાસ નાનો હોય તો તેનું પ્રમાણ ઓછું રાખો. બીજો રાઉન્ડ ડેટલા ટ્રાઇઝોનો કરો. ત્રીજો રાઉન્ડ લેમડા સાયક્લો સાથે ક્વિનાલ ફ્રોસનો કરો. આ પ્રમાણે તમે વારાફરતી તમે સ્પ્રે કરશો તો તમને ખૂબ જ સારા રિઝલ્ટ મળશે અને સારું ઉત્પાદન મળશે. મેં બીજું કીધું એ પ્રમાણે કે બ્યુવેરિયા બાસિયાના પણ ખૂબ જ અસરકારક રિઝલ્ટ ગુલાબી ઈયળમાં મળ્યા છે. તો બે દવાના છંટકાવની વચ્ચે તમે આ બ્યુવેરિયા બાસિયાની, એ આ એક જાતની ફૂગ આવે છે જે જીવાતના શરીર ઉપર ચોંટી જાય છે અને જીવાતને નિષ્ક્રિય કરી નાખે છે. તો તમે આ પણ ઉપયોગ કરો, જેની બહુ કોઈ કોસ્ટ નથી. તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે અને ઉત્પાદન સારું મળશે. બિલકુલ, કપાસના પાકની વાત કરવામાં આવે તો વધુ ઉત્પાદન માટે કેવા પ્રકારનું પ્લાનિંગ વધુ હિતાવહ રહેશે? શરૂઆતમાં કહું તો આપણી જમીન અને પાણી અનુસાર આપણે બિયારણની પસંદગી કરવી જોઈએ. પાણી ઓછું હોય તો વહેલી પાકતી જાતની પસંદગી કરવી જોઈએ અને પાણી સારું હોય અને સતત કપાસનો ફાલ લેવો હોય તો એ પ્રમાણે બિયારણની પસંદગી કરવી જોઈએ. બીજું કે વાવેતર કર્યા પછી જ્યારે તમે ખાતરની ટ્રીટમેન્ટ ચાલુ કરો છો, ખાતરની ટ્રીટમેન્ટ ચાલુ કરો છો એ વખતે પાયામાં ઘણા ખેડૂત મિત્રો ડીએપી નો ઉપયોગ કરે છે, પણ ડીએપી કરતાં પણ 1232/16 અથવા 1919/19 નાખીને
પાયા ચડાવતા કપાસમાં ખૂબ જ સારું ઉત્પાદન મળે છે. જ્યારે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે ત્યારે તમે સલ્ફર 90% અથવા 80% ડ્રીપમાં ચડાવીને પણ તમે આપી શકો છો, જેનાથી તમને છેક સુધી કપાસ પીળો નથી પડતો અને પાછળનું ઉત્પાદન, પાછળની વીણી પણ વજનદાર મળે છે, પરિણામે ઉત્પાદનમાં ખૂબ સારો ફાયદો થાય છે. એક વીઘે શરૂઆતમાં 1.5 કિલો અને બીજા 15-20 દિવસ પછી ફરીથી 1.5 કિલો, એમ કરીને એક વીઘામાં ઓછામાં ઓછું 3 કિલો 90% સલ્ફર આપવું જોઈએ. જી જી, બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાયા રહેજો, રાજેન્દ્રભાઈ આપ પણ આપણી સાથે જોડાજો, અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ખાસ કરીને કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અત્યારે જે પ્રકારે કરી રહ્યા છો ફોન કરીને તેનો ઉકેલ લેવી શકશો. પરંતુ હાલ લઈશું એક ફરી એકવાર નાનકડો બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છે ખેડૂત મિત્રો માટે, અત્યારે મહુવાથી ગોપાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે જણાવશો ગોપાલભાઈ, શું છે પ્રશ્ન આપનો? સર, મારો એક પ્રશ્ન છે કે કપાસમાં પોટેશ ખાતર નાખવું જરૂરી છે? આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો, જરા ફરીથી તમે રિપીટ કરશો તમારો પ્રશ્ન? હા સર, કે કપાસમાં પોટેશ નાખવું જરૂરી છે? પોષણ પોટેશ પોટાશ ખાતર નું પણ ઘણું મહત્વ છે. પોટાશ કરતા સલ્ફર નું સૌથી વધારે મહત્વ છે. પોટાશ જરૂરી છે, એના કરતા સલ્ફર સવિશેષ પ્રમાણમાં જરૂરી છે, કારણ કે તેની ઉણપ આપણી જમીનમાં વધારે છે. તેલીબિયા પાક સતત લેવાના કારણે, કપાસ હોય કે મગફળી હોય, સલ્ફરની ઉણપ વધારે છે. તો પોટાશ આપણી જમીનમાં લભ્ય પ્રમાણમાં છે, તેમ છતાં પોટાશ તમે આપી શકો છો, પણ સારું ઉત્પાદન લેવા માટે અને મગફળી હોય કે કપાસ હોય તેમાં સુકારો અથવા પીળીઓ ના પડે એ માટે ઓછામાં ઓછું 3 કિલો 90% સલ્ફર તમે આપવાનો ખાસ આગ્રહ રાખો. બિલકુલ. તો હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો દેશની નોન બીટી અને બીટી કપાસ છે, તેમાં શું મુખ્ય તફાવત રહેલો છે? પહેલા તો હવે કોઈ તફાવત નથી, કારણ કે નોન બીટી રેફ્યુજી નહીં લગાવવાના કારણે તમામ પ્રકારની ઈયળો હવે બીટી કપાસ ખાતી થઈ ગઈ છે. ઓકે, તો એનો મતલબ હવે કોઈ ફેરફાર તેમાં રહ્યો નથી? હવે નહીં, હવે બીટી કપાસમાં પણ શું છે કે અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે. ગયા વર્ષે ક્યાંક ક્યાંક રાજકોટમાં કોઈ જગ્યાએ લશ્કરી ઈયળનો ઉપદ્રવ હતો, કોઈ જગ્યાએ ડોકામેડી ઈયળનો ઉપદ્રવ હતો, અમરેલી જિલ્લામાં ક્યાંક ક્યાંક ગુલાબી અરે લીલી ઈયળનો પણ ઉપદ્રવ હતો. પરિણામે નોન બીટી કપાસ નહીં લગાવવાના કારણે હવે આ ટેકનોલોજી ખતમ થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ, તેના એડવાન્ટેજ આપણે હવે બધા ગુમાવી બેઠા છીએ. ઓકે, તો સારા ઉત્પાદન માટે વાવેતર પછી કયા ખાતર વાપરવા વધારે જરૂરી આપને? જેમ મેં તમને કીધું કે જ્યારે પણ પાળા ચડાવો છો ત્યારે 12-32-16 અથવા NPK નાખીને પાળા ચડાવવાથી ખૂબ જ ઉત્પાદનમાં ફાયદો થાય છે. બીજું કે જ્યારે તમે પાણી આપો છો ત્યારે સલ્ફર કુંડીમાં ઓગાળીને અથવા છોડના થડમાં નાખીને પાણી આપવાથી પણ ખૂબ ફાયદો થાય છે. હવે જે ખાતરો અત્યારે સમય બદલાયો છે એ પ્રમાણે ખાતરો આપણે બદલવા પડશે. ગુલાબી ઈયળ સામે સંરક્ષણ મેળવવા માટે યુરિયા ખાતરનો ઉપયોગ નહીં કરવા માટે અમે ભલામણ કરીએ છીએ, કારણ કે યુરિયાથી તમને ઉત્પાદનમાં કોઈ ફાયદો નથી થતો. એ ફક્ત કપાસની હાઈટ વધારે છે, જે સાંઠી વધારે છે, તેનાથી તમને ઉત્પાદનમાં કોઈ પ્રકારનો ફાયદો નથી થવાનો. ઓકે, તો યુરિયા ખાતરનો ઉપયોગ નહીં કરતા છોડના મૂળનો વિકાસ થાય એની માટે યુમિક એસિડ આધારિત ખાતરોનો ઉપયોગ કરવાથી છોડના મૂળિયા નીચે જમીનમાં મજબૂત થાય છે અને લાંબા થાય છે, પરિણામે જમીનમાંથી પૂરતું પોષણ ઉપાડીને છોડ સુધી પહોંચાડે છે. બિલકુલ, તો ખાતરમાં હવે ઘણા બધા ચેન્જ કરવાની જરૂર છે. જી, જે જૂના ખાતરો હતા એને હવે વિદાય આપીને નવી ટેકનોલોજીના માઇક્રોન્યુટ્રન ખાતરો, જેમ કે ફૂલભમરી ને ખરતી અટકાવવા માટે કેલ્શિયમ યુક્ત બોરોન ખાતરો વાપરવાથી પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે. જી, માઇક્રોન્યુટ્રન્ટ ના છંટકાવથી પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે. બિલકુલ, આ તમામ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો સારું ઉત્પાદન અને સારું રિઝલ્ટ મેળવી શકાય છે. ખાસ કરીને રાજેન્દ્રભાઈ, અમારી સાથે આ વીજ સ્ટુડિયોમાં આવ્યા અને ખેડૂત મિત્રોને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
તો દર્શક મિત્રો, આજે આપણે ઘણી જ બધી વસ્તુ સમજી અને ખાસ કરીને કપાસ જે રોકડિયો પાક હોવાથી ખેડૂતો તેનો મોટા પાયે વાવેતર કરે છે અને સારું વળતર પણ મેળવે છે, પરંતુ કપાસની અંદર કેવા પ્રકારની તકલીફો થાય છે ત્યારે તેને લઈને વાત આગળ વધારવામાં આવે છે, તેને લઈને આજે આપણે અહીંયા માર્ગદર્શન મેળવ્યું અને સમજવાની કોશિશ કરી. તો વીટીવીના ખાસ કાર્યક્રમ કૃષિલક્ષી ખેતીમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.